માંગરોળમાં જન્માષ્ટમીના ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં 60 જેટલી મટકી ફોડાઈ. માંગરોળમાં કૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહભેર ભવ્ય ઉજવણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી. જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આયોજિત મટકી ફોડ યુવાનો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં માંગરોળના તમામ હિન્દુ સંગઠનો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા. શોભાયાત્રા ડીજેના તાલ સાથે યુવાનો દ્વારા વાજતે ગાજતે સવારથી જ શ્રીરામ મંદિર ગાન ચોગાનની પ્રથમ મટકી ફોડી વિવિધ વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયા. લીમડા ચોક અને પોલીસ સ્ટેશન ખાતેની મટકીનું ખાસ અનેરું મહત્વ રહ્યું. અલગ અલગ વિસ્તારમાં બાંધેલી 60 જેટલી મટકી ફોડવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બાલ ગોપાલ કૃષ્ણના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી, ત્યારે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. જન્માષ્ટમી ઉત્સવ સમિતિ માંગરોળ દ્વારા આજે 50મું વર્ષ એક ભવ્યથી ભવ્ય ઉત્સવ તરીકે આજે અમે સમાપન કરેલ છે. જીતેશભાઈ પરમારના પ્રમુખ હેઠળ આજે અમે બધા મટકી ફોડી અને માંગરોળની અંદાજે 60 થી 70 મટકી સવારના 8 વાગ્યાથી લઈ અને સમગ્ર પંથકમાં મટકી ફોડનું એક સરસ આયોજન કરેલ હતું. એમાં અમને માંગરોળની ધર્મપ્રેમી જનતાનો ખૂબ જ સાથ સહકાર મળેલ છે. સમગ્ર પંથકમાં અમારી સાથે જ ધર્મપ્રેમી જનતા રહી હતી. આ તકે હું પોલીસ સ્ટાફનો, પત્રકાર મિત્રોનો અને માંગરોળના તમામ ધર્મપ્રેમી જનતાઓનો અને મારી સાથે અને મારી બધા સાથે રહેલા મટકી ફોડ અમારા ભાઈઓનો તથા બહેનોનો સમગ્રનો હું આભાર માનું છું.